नमस्कार बाळ मित्रों, विषय गुजराती धोरण आठ। धोरण आठ नी अंदर आजना ऑनलाइन एजुकेशन में आपणे करीशुं पूरक वाचन चार विरल त्याग, जेना लेखक छे डॉक्टर गंभीर सिंह गोहिल। तो हूँ तमने पहला लेखक श्रीनो परिचय आपीश। तेमनो जन्म 8/6/1934 में थयो। डॉक्टर गंभीर सिंह गोहिल भावनगर जिल्लाना सेदरडा गामना वतनी छे। भावनगरनी श्यामळदास कॉलेजना निवृत्त आचार्य छे। गुजरात राज्य शाळा पाठ्यपुस्तक मंडळना चेरमेन तथा ऑल इंडिया एसोसिएशन ऑफ टेक्स्टबुक ओर्गेल, गुजरात स्टेट फेडरेशन ऑफ कॉलेज प्रिंसिपल एसोसिएशन जेवी संस्थाओमां प्रमुख तरीके अगाउ सेवा आपेल छे। तेमणे नर्मगद्य अक्षरलोकनी यात्रानुं संपादन करेल छे। तेमणे खिसकोली तो खिसकोली ज, पंखीडू उड़ी उड़ी जाए बाळ वार्ता संग्रहो आप्या छे। गुजराती हिंदी विवेचन साहित्य एक अध्ययन 2009, ग्रंथ विवेक 2010 અને ગ્રંથ વિશેષ 2011 નું ખેડાણ પણ કરેલ છે। સ્વતંત્રતા મેળવવાના સમયે ભારત જુદા જુદા રજવાડાઓ, અંગ્રેજ એજન્સીઓ, સ્ટેટ વગેરેના શાસન હેઠળ વંચાયેલું હતું। એ સમયે અખંડ ભારત બનાવવા માટે તે સમયના ભાવનગર રાજ્યના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ પોતાના રાજ્યને સ્વતંત્ર ભારતમાં સૌપ્રથમ અર્પણ કરવાનું ઔદાર્ય રાષ્ટ્રપિતા ગાંધીજી સમક્ષ દાખવ્યું। વળી પોતાનું રાજ્ય પૂજ્ય બાપુને ચરણે ધરવાના મહારાજાના કાર્યને એમનું સદભાગ્ય ગણાવતા મહારાણી વિજયબાની વિરલ ત્યાગ ભાવનાના પણ દર્શન થાય છે। આવા પ્રસંગને લેખકે અહીં આબેહૂબ રીતે વર્ણવ્યું છે। ગાંધીજીના પ્રસ્ટીશિપના સિદ્ધાંતની વાત પણ અહીં રજૂ કરવામાં આવી છે। તો અહીં આ જે પ્રસંગ કથા છે તે હું તમને સમજાવીશ। દિલ્હીનું બિરલા હાઉસ સ્વાતંત્ર્ય પછીના દિવસોમાં દેશની સંવેદનાઓનું કેન્દ્ર, તે હતી 1947ના ડિસેમ્બરની 17મી તારીખ। અંધકારભરી રાત્રિના 11નો સમય, આસપાસ બધું સુમસામ, શિયાળાની ઠંડક, ગાંધીજીનું એ નિવાસસ્થાન, પ્રવચનો, અગત્યના કાગળો વગેરે જોઈને તેઓ પરવાર્યા હતા, પરવાર્યા એટલે કે નવરા થઈ ગયા હતા। ગાંધીજીના અંતેવાસી મનુબહેન ગાંધીને સૂચના અપાઈ હતી, અપાઈ છે કે દરવાજે સમય કરતાં 5-1 મિનિટ વહેલી આવીને ઓયલી ઊભી જશે, મુલાકાતીને આવકારી અંદર લાવજે। ગાંધીજી પાસે તો વાઇસરોય સહિતના અનેક મુલાકાતીઓ આવે છે, તેમના માટે પણ આવી તૈયારી ક્યારેય રખાતી નથી। તેમને બરાબર સારી રીતે આવકાર આપશે એવું ફરીથી જણાવી ગાંધીજીએ મનુબહેનને સતત આશ્ચર્યમાં રાખ્યા છે। એટલે કે જે એના પૌત્રી હતા મનુબહેન, એમને કહે છે કે અંતેવાસી એટલે કે એમની પાસે જે રહેનારું હોય એમને કહે છે કે તું અહીંયા કણે ઉપજે અને કોઈ આવે તો કહે છે। એટલે એને મનુબહેનને નવાઈ લાગે છે કે એવું તે કોણ આવવાનું હશે। બિરલા હાઉસના દરવાજે એક કાર આવીને ઊભી રહે છે। બે મહાનુભાવો ઉતરીને મનુબહેન સાથે અંદર આવે છે। મધ સાથે ગરમ પાણી પી રહેલ ગાંધીજી ઓરડામાં ગાદલા પર બેઠા છે। અતિથિ માટે ખુરશીની વ્યવસ્થા રખાય છે, પણ તેઓ નીચે બેસવાનો આગ્રહ રાખે છે। આવનારને જોઈને હાથમાંનો પ્યાલો મનુબહેનને આપી ગાંધીજી ઊભા થાય છે। બાથરૂમ જવું હશે એમ ધારી મનુબહેન ચાકડી લેવા જાય છે। ગાંધીજી અતિથિને હાથ જોડીને સત્કાર કરીને બેસી જાય છે। મનુબહેન માટે અતિથિ અજાણ્યા નથી, ગાંધીજીની તેમના માટે જે રાખેલી દરકાર એ નવી બાબત છે। બંધ ગળાનો લાંબો કોટ, સુરવાળ અને ફરની કાળી ટોપી પહેરીને આવેલા મુલાકાતી ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી છે। સાથેના સફેદ ફેટાવાળા દિવાન અનંતરાય પટણી છે, જેમને બીજા ખંડમાં બેસાડવામાં આવ્યા છે। એટલે વિચાર કરે છે કે આ બધા મળવા આવે છે, પણ આમને કંઈક વધારે પડતું જે માન આપે છે ગાંધીજી, એટલા માટે વિચાર કરે છે કે ગાંધીજીએ આવું શા માટે કરે છે। મહારાજા ગાંધીજીને એકલા મળે છે। મંત્રણાનો વિષય છે દેશી રજવાડાઓ અંગેનો। દેશી રજવાડાઓ સ્વતંત્ર પછીની પરિસ્થિતિ અંગે ભારત સરકાર સાથે વાટાઘાટો ચલાવી રહી છે। કાશ્મીર, હૈદરાબાદ વગેરે રાજ્યોના સળગતા પ્રશ્નો છે। સરદાર વલ્લભભાઈ પટેલ રિયાસતી ખાતાના પ્રધાન તરીકે તેનો ઉકેલ લાવવા માટે મથામણ કરી રહ્યા છે। હવે વિચાર ઘણા બધી મુશ્કેલીઓ ઊભી થાય છે, એટલા માટે વિચાર કરે છે કે હવે આની અંદર રિયાસત રાજ્ય એટલે કે જાગીર, તો હવે આપણે એના માટે શું કરવું એની ચર્ચા થવાની। અંગ્રેજ સરકારની જ્યાં હકુમત હતી એટલે કે જ્યાં અંગ્રેજ સરકારની સત્તા હતી તે સર્વ પ્રદેશો ભારત અને પાકિસ્તાનને મળ્યા, સ્વાતંત્ર્ય મળ્યું, પણ અખંડ હિંદ નામ રહ્યું, દેશના ભાગલા પડ્યા, તેની પછવાડે અંગ્રેજોની કુટિલ રાજનીતિ હતી, તેનો હવે બીજો તબક્કો શરૂ થઈ ગયો હતો। દેશના ફરી ભાગલા પડે તે માટે જુદા જુદા પરિબળો કામ કરી રહ્યા હતા, તે બાબતે હતી દેશી રાજ્યો અંગેની। દેશી રાજ્યો પર અંગ્રેજી સરકારની સીધી હકુમત નહોતી, તેમના વચ્ચે કરારો હતા, આ કરારો અંગ્રેજ સલ્તનતની સર્વોપરી સત્તા સાથે થયેલા હતા। સ્વતંત્ર મળતા ભારતીય ઉપખંડમાંથી સર્વોપરી સત્તા ચાલી ગઈ,
सादी भाषा में कही तो देशी राज्यों स्वतंत्र थया तेमनु भविष्य तेमने नक्की करवानु हतु तेवो निर्णय करे तेना पर देशनी एकतानो आधार हतो। आ बारीक समय राजस्थानना राजाओ अने राजवीओ अने सौराष्ट्रना 222 राजवाड़ाओ अवनवी योजनाओ विचारी रह्या हता। अहीं कहेला रूढ़ी प्रयोगोनो पण उपयोग थयेलो छे। बारीक समय आवो एटले के अणीनो के कटोकटीनो समय आवो। काश्मीर, हैदराबाद, जूनागढ़ वगैरह राज्यों में पाकिस्तान द्वारा प्रश्नों उभा करवामां आव्या। जूनागढ़नो प्रश्न ताजेतर में ज उकेलायो हतो। त्रावणकोर राज्य स्वतंत्र थवानी जाहेरात करी अने पछी पाछी खेंची लीधी। कोईक राजपूत राजा पण पाकिस्तान साथे भड़वानी छुपी वाटाघाटो चलावी रह्या हता। जामनगरना जामसाहेब जेवा राजाए जेवाए जामजूद विचारो योजना विचारी जोई हती। सरदार पटेलनी देशी राज्यों નો પ્રશ્નોનો ઉકેલ નજીક દેખાતો નહોતો એટલે બધાને પોતપોતાનું સ્વતંત્ર રાજ્ય જોઈતું હતું, જેના માટે બધા પ્રયત્ન કરી રહ્યા હતા અને સરદાર પટેલ પણ એક અખંડ ભારતની રચના કરવા માટેના જે પ્રયત્ન કરતા હતા એ પ્રશ્નોનો ઉકેલ પણ એમને નજીક દેખાયો નહીં। સત્તા છોડવાનું કોઈને પણ ગમે નહીં, રાજાઓને કેમ ગમે? સત્તા સામે પ્રતિષ્ઠા, નામના, સંપત્તિ, સાયબી, દેશ વિદેશના પ્રવાસો વગેરે ઘણું સંકળાયેલું હોય છે। બધું એક ઝાટકે ચાલ્યું જાય તે શી રીતે સહન થાય? સદીઓથી ભોગવેલી ચાઉચલાલી છોડવા રાજવીઓનું મન માનતું નહોતું। ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી જેવા ઇતિહાસના પરિવર્તનોને ઓળખનારા દેશભક્ત રાજવીઓ બહુ ઓછા હતા। કૃષ્ણકુમારસિંહજી જુદી માટીના ઘડાયેલા હતા, જુદી માટીના એટલે કે કંઈક જુદા જુદા સ્વભાવના બનેલા હતા અને તેમણે સામે ચાલીને ગાંધીજીની મુલાકાત માગી હતી। પોતાની 13 વર્ષની ઉંમરે ભાવનગરના નીલમબાગ પેલેસમાં ગાંધીજી સામે ચાલીને મળવા આવેલા તે વિવેક અને સદભાવ તેઓ ભૂલ્યા નહોતા। હાલની ઐતિહાસિક મુલાકાત પહેલાં મહારાજાએ કેટલું વિચારી લીધેલું હતું। દેશના ભાગલા પડ્યા તેનું તો તેમને દુઃખ હતું જ, પણ ફરીથી તેવું કંઈ ન થાય તે તેમનાથી સહન થાય તેમ નહોતું। દેશની એકતા ખાતર 7 સૈકા જૂની પોતાની રાજ્યસત્તા જનક વિદેહીની જેમ નિર્લેપ બનીને નિષ્કપટ ભાવથી છોડી દેવાનો નિર્ણય કરીને તેઓ આવ્યા હતા। તેમના પગલામાં દ્રઢતા હતી, તેઓ નાની ઉંમરે પણ કેવા ઘડાઈ ગયા હતા, કારણ કે એમ નિષ્કપટ, એમનું નિર્લેપ એટલે કે અનાશક્ત, કાંઈ પણ કોઈ પણ જાતની મોહમાયા ન હોય તેવું અને નિષ્કપટ એટલે કે કપટ વિનાનું એટલે એવી એમની નીતિ હતી। મારી પ્રજા સુખી રહો એવો મુદ્રાલેખ ધરાવનાર મહારાજા લોકો માટે કંઈક જતું કરીને સંતોષ અનુભવનાર અનોખા માનવી હતા। જતું કરવું એટલે કે છોડી દેવું, ગાંધીજીની રૂબરૂમાં તેમણે પોતાનો નિર્ણય કહી સંભળાવ્યો। મહાત્માજી કહે, રાણી સાહેબને અને તમારા ભાઈઓને પૂછ્યું છે, જવાબ મળ્યો, મારી ઈચ્છામાં રાણી સાહેબની ઈચ્છાનો સમાવેશ થઈ જાય છે, તેમની પ્રેરણાથી આ બધું કરું છું। એટલે એને ગાંધીજી પૂછે છે કે રાણી સાહેબની તમે રજા લીધી છે, પણ રાણી સાહેબ પણ એમની સાથે બધી વાતોમાં સહમત હતા। 10-15 મિનિટ ચાલેલી ચર્ચામાં મહારાજાએ પોતાની રાજ્યસત્તા ગાંધીજીના ચરણે ધરી દીધી। હવે ચરણે ધરી દેવું એટલે કે અર્પણ કરવું, તે નિમિત્તે જે કોઈ પગલાં લેવાના થાય તે તેઓ ગાંધીજીના માર્ગદર્શન પ્રમાણે લેશે। પગલાં લેવા એટલે કે કાર્યવાહી કરવી, રોકડ, મિલકતો વગેરે તેઓ જવાબદાર રાજતંત્રને સોંપી દેશે, ગાંધીજીની સંમતિ થશે એટલી જ ખાનગી મિલકતો રાખશે, સાલિયાનું જે ગાંધીજી નક્કી કરશે કરી લેશે તે જ આપવામાં આવશે, એટલે કે ગાંધીજી સાલિયાનું એટલે કે વાર્ષિક વેતન જે નક્કી કરશે તે આપવામાં આવશે। મહારાજાની લાગણીભીની રજૂઆતથી ગાંધીજી ચકિત થઈ ગયા। ચકિત થઈ જવું એટલે કે આશ્ચર્ય પામવું, હિન્દના બધા દેશી રજવાડામાં રાજાએ પ્રજાના સેવક બની ટ્રસ્ટી તરીકે રહેવું જોઈએ એવી માન્યતા તેમણે વ્યક્ત કરેલી હતી। તે સિદ્ધાંત જીવંત રીતે અપનાવવાનું સંપૂર્ણ માન તેમણે કૃષ્ણકુમારજીને આપ્યું। આ મહારાજા તો મહારાજા જ છે એમ ગાંધીજીએ કહ્યું। સાવ નિર્દોષ બાળક જેવો સ્વભાવ છે, ઉત્તમ વૃત્તિ તેઓ ધરાવે છે, અદ્ભુત માણસ છે, પોતે મહારાજાને સ્પષ્ટ રીતે કહી સાવચેત કર્યા કે બીજા રાજાઓ કદાચ તેમની નીતિ વખોડશે, તેમ છતાં મહારાજા તેમના નિર્ણયમાં મક્કમ રહ્યા। ગાંધીજીએ કહ્યું, આવા થોડાક રાજાઓ જો મને મળે તો દેશનો વહીવટ તેઓના હાથમાં મૂકતા જરાય ખચકાવું નહીં, આ રાજાઓને રાજ્ય ચલાવવાનો જે બહોળો અનુભવ અને જ્ઞાન છે તે અત્યારનાઓને નથી, આ રીતે આ લોકો ખૂબ કામના છે। ગાંધીજીના મનમાં કૃષ્ણકુમારજીની ભાવના એટલી ઊંડી સુધી વસી ગઈ કે જવાહરલાલજી, સરદાર વગેરે નેતાઓએ તેઓ હર્ષભેર આ વાત કહેતા રહ્યા। હવે ખૂબ જ નિર્દોષ એટલે કે તે દોષ વગરના હતા અને એમને ગાંધીજી પણ એમના ચરિત્રથી પ્રભાવિત હતા, એટલા માટે તેઓ જવાહરલાલજી અને સરદાર વલ્લભભાઈ પાસે પણ તેમની બધી જ વાતો કરતા। સરદારે તો મહારાજા સાથે રૂબરૂ વાત કરીને તેમના નિર્ણયના અનુસંધાને
कार्यवाही शुरू करी दीधी थी। महात्माजी पोतानी प्रतिथि सौने जणावता के सौ राजाओं ने कृष्णकुमारना मार्गे चाल्या विना छूटको नहीं। महाराजने वळवा गांधीजी जाते बहार निकली तेमनी कार सुधी गया हता। गांधीजी द्वारा कोई महानुभाव ने आवकारवा वड़ावानो आवो विधि नहोतो, एटले के कोई ने पण आवी रीते आवकारवा माटे ऊभा थाय के पछी एने मूकवा माटे जाय एवी कोई एमनी एवो कोई एमनो नियम नहोतो। मनुबेने तो पूछी पण लीधुं, बापू तमे ऊभा केम थया हता? गांधीजीए स्पष्टता करी कि तेओ भावनगरनी श्यामळदास कॉलेजमां भणेला एटले महाराजाने तेमणे मान आपवुं घटे। मनुबेन महाराजानुं एक वाक्य याद राख्युं हतुं, मारी इच्छामां राणीनी इच्छा पण आवी जाय छे। आ तेमने घड़े उतरतुं નહોતું, ઘડે ઉતરવું એટલે કે સમજાતું, એટલે એમને એ સમજાતું નહોતું કે આ રાજા આવી રીતે કેમ બોલ્યા, આટલું મોટું રાજ્ય, તેમનો સુખ વૈભવ અને માન મહિમા છોડવા કોઈ સ્ત્રી તૈયાર થાય નહીં। પછી ભાવનગર ખાતે મહારાણી વિજયાબાને મળવાનું મન થયું ત્યારે આ વાત આગળ ચાલી। આ દેવાંશી સનારી પણ મનુબહેનને મહારાજા જેવી જ ઉમદા ત્યાગ ભાવનાના દર્શન થયા। તેમણે કહ્યું, પ્રજાનું હતું અને પ્રજાને આપ્યું ને, એમાં કયો ઉપકાર કર્યો? વળી પૂજ્ય બાપુના ચરણે ધરવાનું અમને તો પરમ સદભાગ્ય સાંપડ્યું। મહારાણી વિજયાબાના આ શબ્દોને ઇતિહાસ કોઈ ખૂણે સાચવી રાખશે। હવે ખૂબ જ એને સન્નારી એટલે કે એકદમ સદગુણી સ્ત્રી હતા અને એમને જ્યારે મળ્યા ત્યારે દેવાંશી એટલે કે દેવના અંશવાળી આવા રાણીને મળ્યા ત્યારે ખબર પડી એ પણ મહારાજાની જેમ જ ત્યાગ ભાવના ધરાવતા હતા અને કહેતા હતા કે પ્રજાનું હતું ને પ્રજાને આપ્યું અને સદભાગ્ય સાંપડવું એટલે કે સારું નસીબ મળવું। 1948 જાન્યુઆરીની 15મી તારીખે મહારાજા કૃષ્ણકુમારજીએ ભાવનગરમાં જવાબદાર રાજ્યતંત્રની ઘોષણા કરી। સરદાર વલ્લભભાઈ પટેલ તે સમારંભમાં ઉપસ્થિત રહી મહારાજાની ત્યાગ ભાવનાને બિરદાવી। મહારાજાએ સમગ્ર સૌરાષ્ટ્રનું સંયુક્ત રાજ્ય રચાય તેમાં સંમતિ આપી દીધી હતી। પછીના થોડા મહિનામાં સરદાર પટેલનો એ સંકલ્પ પણ સિદ્ધ થયો। દેશની એકતા અને અખંડિતતાની દિશામાં મહારાજાનું પગલું એક પવિત્ર અને વિરાટ કાર્ય બની રહ્યું, એટલે કે જે દેશની અખંડિતતા માટે સરદાર વલ્લભભાઈ પટેલ પ્રયત્ન કરતા હતા એની અંદર મહારાજાનું પણ આ પગલું હતું, એ ખૂબ જ મહાન કાર્ય કહેવાયું। તો આવા હતા આપણા મહારાજા કૃષ્ણકુમારસિંહજી। થેન્ક યુ।